સ્વામિનારાયણ સંપ્રદાયમાં તીર્થધામ તરીકે પ્રખ્યાત એવા જેતપુર ગાદીસ્થાન મંદિરને 220 વર્ષ પૂરા થતા ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે અને આ ઉત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે ત્યારે આ મંદિરનું મહત્વ શું છે ચાલો જાણીએ ઇતિહાસ રાજકોટ જિલ્લાના જેતપુરનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખૂબ જ મહત્વનું છે જોવા જઈએ તો સ્વામિનારાયણ ધર્મની વિધિવત શરૂઆત જેતપુરથી જ થઈ એવું કહી શકાય જ્યારે નીલકંઠમણીના સ્વરૂપે ગુજરાત આવ્યા અને ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રના જેતપુરમાં આવતા હતા જેતપુરમાં ભાણા કાપડિયા અને હુનલબાપુ દરબારને ત્યાં સદગુરુ રામાનંદ સ્વામી જે ઉદ્ધવજીનો અવતાર કહેવાય તે અવારનવાર આવતા હતા એક વખત સહજાનંદ સ્વામી એટલે કે સ્વામિનારાયણ ભગવાનને તેના ગુરુ રામાનંદ સ્વામીએ જેતપુર મંદિરમાં સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ધર્મની ગાદીએ બિરાજમાન કરીને ગાંધી સોંપી હતી આ જ સમયે તેના શિષ્ય સહજાનંદ સ્વામીને બે વરદાન માગવા માટે કહ્યું ત્યારે ભગવાન સ્વામિનારાયણે તેના ભક્તો માટે વરદાન માગ્યા હતા જેને લઈને જેતપુર એ વરદાન ભૂમિ પણ કહેવાય છે જે જોતાં જેતપુરે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે અને એક તીર્થધામ તરીકે પણ પ્રખ્યાત છે સ્વામિનારાયણ ધર્મના તીર્થધામ અને વરદાન ભૂમિ તરીકે ઓળખાતા જેતપુર સ્વામિનારાયણ મંદિરને 220 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે અહીં તારીખ 9 થી ત્રિવિધ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં લોકો કલ્યાણ અર્થે 350 યુગલો હવનમાં બેસશે સાથે સાથે કથા લોક સાહિત્યના ડાયરાનું પણ આયોજન છે સાથે રમેશભાઈજી સહિતના કથાકારો પણ ખાસ હાજરી આપશે ખાસ તો આ દિવસે અહીં મહિલાઓ માટે મહિલા સ્વામિનારાયણ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને તારીખ 13ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપશે આશીષ પાટડિયા ચેડેશ ટીવી જેતપુર 220 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ માટે તેની દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવે શું શું કાર્યક્રમો છે ઉત્સવની રૂપરેખા શું છે શું કહેશો તમે કેટલા દિવસ કાર્યક્રમો આવશે કોણ કોણ મહાનુભાવોને શું કહેશો આ મંદિરની અંદર 7 દિવસનો આજથી 9 તારીખથી 15 તારીખ સુધી મહોત્સવ રહેશે મહિલા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ મુખ્ય હેતુ અમારો એ છે એ ઉપરાંત આ ઉત્સવની અંદર તમામ મિનિસ્ટરો અને મુખ્યમંત્રીશ્રી પણ 12 થી 13 તારીખે પધારે છે 13 તારીખે મુખ્યમંત્રીનો કાર્યક્રમ છે કાલે શહેરી વિકાસ મંત્રી પધારે છે એવી રીતે આપણી પાસે 7 દિવસ અલગ અલગ મહાનુભવો પધારવાના છે યજ્ઞની અંદર 350 થી 400 કપલ વિરાજમાન થશે અને આખો દિવસ 3 દિવસ લીગીને આ યજ્ઞ ચાલશે અને એની અંદર લાખો આહુતિ આ સમાજનું કલ્યાણ થાય આ કોઈ પણ જાતના આપણે હવે ગુજરાત ઉપર સંકટ ન આવે એના માટેનો આ યજ્ઞ છે